શું જે ફીનું માળખું આખું તૈયાર કરવામાં આવ્યું છે અને ફીનું ભારણ કયા પ્રકારનું છે એ પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ અને ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ સમજીશું કે આખા ગુજરાતની સ્થિતિ કયા પ્રકારની છે જે ફીનું માળખું તૈયાર કરવામાં આવ્યું, કારણ કે ફી એ શાળાઓ માટે ઘી સાબિત થઈ રહ્યું છે અને એના જ વિશે વિસ્તારથી વાત કરવી છે. હવે કોઈપણ બાળક શાળામાં જાય એટલે સૌથી પહેલાં સવાલ એ આવે કે ફી આ શાળાની કેટલી હશે, અને એ જ મુદ્દે હવે જે નવું ફીનું સ્ટ્રક્ચર ઊભું થયું છે એ મુદ્દે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ખ્યાલ આવશે કે તમારા ખિસ્સામાંથી દર વર્ષે અને દર મહિને કેટલા રૂપિયા જવાના છે. જો તમે સંતાન તમારે એક કે બે હોય તો એના હિસાબે તમારે ગણતરી કરવી પડશે, પણ કયા પ્રકારની ગણતરી કરશો એ હું તમને હવે વિસ્તારથી સમજાવું. કોઈ સ્કૂલમાં આપણે જઈએ, કારણ કે આ એક અંદાજિત આંકડાનું અમે ગણિત રાખ્યું છે એટલે આપને પણ ખ્યાલ આવે કે કોઈપણ શાળામાં તમે જાઓ એટલે અહીં ફીનું ધોરણ હોય 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયાની ફી કોઈપણ શાળામાં જાઓ. હવે આગળ વધીએ અને એમાં હવે સ્કૂલમાં જવું હોય તો ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે એટલે બસ પણ બાળક માટે કરવી પડે એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અહીં તમારે આવે 14,000 રૂપિયા. આ વર્ષનો એક હિસાબ છે. હવે શાળાએ જતા બાળક માટે યુનિફોર્મ પણ લેવું પડે એટલે યુનિફોર્મની ખરીદી કરો એટલે તમારે આપવા પડે 1,000 રૂપિયા, કે જેમાં બાળકનું આખું યુનિફોર્મ તૈયાર થઈ જાય. હવે બાળક યુનિફોર્મ લઈ લીધું, સ્કૂલ બસ નક્કી થઈ ગઈ, શાળામાં જવાની ફી પણ ભરી દીધી, પણ હવે ભણવા માટે બુક્સ પણ જોઈએ એટલે બુક્સનો હિસાબ તમે મારવા જાઓ તો એ તમને 2,000 રૂપિયામાં પડે. હવે આ બધું થઈ ગયું પણ શાળામાં બાળક જતું રહ્યું, એનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો અને પછી શાળા એવું કહે કે એક્સ્ટ્રા કરિક્યુલમની તમારે 2,000 રૂપિયા ફી આપવી પડશે એટલે હવે એક્સ્ટ્રાની અહીંથી શરૂઆત થઈ જાય. હવે આ એક્સ્ટ્રા એમાં પહેલાં જોડાય થાય 2,000 રૂપિયા. હવે એનાથી આગળ વધીએ અને પછી એ કહે કે તમારે હવે એન્યુઅલ કાર્યક્રમ રાખવાનો છે શાળાનો, એમાં તમારે 1,000 રૂપિયા આપવા પડશે એટલે બીજામાં 1,000 એડ થાય. હવે પછી એવું કહે કે હવે બાળક આવી ગયું છે તો લેબોરેટરીની ફી પણ તમારે આપવી પડશે એટલે તમારું બાળક અહીં તમારે બીજા 1,000 રૂપિયા જમા કરાવવાના થાય. હવે આ બધો જો આપણે હિસાબ કરીએ તો ટોટલ તમારું બાળકની ફી અને એક વર્ષનો આખો આ હિસાબ થાય 1,21,000 રૂપિયા. એટલે આટલી ફી દરેક વાલીએ ભરવા માટે તૈયાર રહેવું પડે. હવે વાલીને 2 સંતાનો છે, 3 સંતાનો છે, એના હિસાબે પછી આંકડો